સમારોહમાં ઉપસ્થિત એવા માન્ય પ્રભારી શ્રી રાજીવ સાતવજી, આપણા નવનિયુક્ત પ્રદેશ અધ્યક્ષ માન્ય અમિતભાઈ, કોંગ્રેસના વિધાનસભામાં નેતા માન્ય પરેશભાઈ, આપણા પ્રભારી સહ પ્રભારી ભાઈ શ્રી જીતુભાઈ, બિહારના નવનિયુક્ત પ્રભારી શક્તિસિંહભાઈ, પૂર્વ પ્રમુખ અને પૂર્વ સીએલપી લીડર માન્ય અર્જુનભાઈ, પૂર્વ પ્રમુખ માન્ય સિદ્ધાર્થભાઈ, મંચસ્થ સૌ મહાનુભાવો, મારા માટે આમ જુદા પ્રકારની આ ક્ષણ છે. પ્રદેશના એક મહામંત્રી તરીકે અહીંયા સતત બધાની વચ્ચે રહેવાનું, દોડવાનું, અને તમારા બધાનો ખૂબ પ્રેમ મળ્યો છે, અને આ પ્રેમ આવનાર સમયમાં સેવાદળની તાકાત સ્વરૂપે મને મળ્યા કરે એવી એક આશા અને અપેક્ષા આપ સૌ પાસે મારી છે. ભાઈ શ્રી અમિતભાઈ અને પરેશભાઈ ને આપણા પ્રભારી રાજીવજી, જે રીતે રાહુલજીએ અધિવેશનમાં કહ્યું હતું કે હું યુવાનો માટે જે છે એ સ્ટેજ ખાલી કરું છું અને યુવાનોની આજથી આ સ્ટેજ જે છે ભરાશે, એ કોઈ પણ જગ્યા ઉપર હોય, એક પછી એક જે નિમણૂંકો થઈ રહી છે, ખાસ કરીને જે લોકોની વચ્ચે જે ચર્ચા થઈ રહી છે કે એ છે કે કોંગ્રેસ જે છે એનું કલેવર બદલાઈ રહ્યું છે, કોંગ્રેસમાં જે છે ઉર્જા જે છે એ નવચેતના આવી રહી છે. આપણે જે નવસર્જન ગુજરાતનો જે નારો હતો એ ખરા અર્થમાં સમગ્ર ભારત માટે નવસર્જનનો નારો, અને હમણાં જે નારો આપ્યો છે કે વક્ત હે બદલાવ કા ચેન્જ ઇઝ નાઉ, એટલે એ ચેન્જ પરિવર્તનની વાત જે હમણે કહી હતી એ ખરા અર્થમાં જે છે એ હવે આપણને આપણી સામે દેખાઈ રહી છે. હું ગુજરાતનું પ્રતિનિધિત્વ કરતા કરતા જ્યારે રાષ્ટ્રીય સ્તર ઉપર સેવાદળમાં પ્રતિનિધિત્વ કરવા જઈ રહ્યો છું ત્યારે હું અહીંના પ્રદેશ પ્રમુખ અને માન્ય વિપક્ષના નેતા અને પ્રભારીશ્રીઓ અને સમગ્ર નેતાગણ તેમજ આપ સૌ પાસે એક અપેક્ષા રાખું છું કે આવનાર સમયમાં દેશમાં જે પરિવર્તનનો પવન ફૂંકાય, આ પરિવર્તનની પહેલ છે એ ગુજરાતમાંથી થાય, અને ગુજરાતમાંથી એક એવી ઉર્જા મળે એ સેવાદળ સ્વરૂપે હોય, અન્ય સંગઠન સ્વરૂપે હોય, અને જેમાંથી એક તાકાત એવું એક બળ મળે. અને હમણાં ભાઈ જે નારો બોલ્યા કે દેશ કા બલ સેવાદળ, એ ખરા અર્થમાં સાર્થક થાય, અને આ નારાને સાર્થક કરવા માટે આપ સૌનો સાથ સહયોગ મળશે એવી મને આશા અપેક્ષા છે. હું મારાથી બનતા પ્રયત્ન કરીશ પ્રામાણિકપણે આપ સૌ વતી, અને ગુજરાતના પ્રતિનિધિત્વ માટે ભવિષ્યમાં પણ એમ થાય કે ગુજરાતમાંથી પસંદગી જે થઈ છે એ પસંદગી કરવામાં રાહુલજી જે છે યોગ્ય નિર્ણય કર્યો છે, આ નિર્ણયની યોગ્યતા આપ સૌના સાથ સહકારથી હું જે છે એ શક્ય એટલી કોશિશ કરીશ. આભાર, ધન્યવાદ.